વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં છે આપણે જોશું સ્વાધ્યાય 1.2. તો સ્વાધ્યાય 1.2 છે એમાં આપણને કીધેલું છે કે પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો જેનો સરવાળો -7. હવે જો દાખલા નંબર 1 માં આપણે શું કરવાનું છે તેમાં એવા કીધેલું છે સરવાળો -7 હોય, ત્યાર પછી બી એવા કીધેલું છે તફાવત -10 હોય, અને સી એમાં કીધેલું છે સરવાળો 0 હોય. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એવા બે પૂર્ણાંક લેવાના છે, પછી તમે ધન લ્યો તો પણ બને, ઋણ લ્યો તો પણ બને, બરાબર? એવું આપણને કઈ કીધું નથી, પણ સરવાળો -7 થવો જોઈએ. તો સરવાળો -7 હોય તો યાદ રાખો કે એ બે માંથી ગમે એક પૂર્ણાંક છે ઋણ હોવો જોઈએ, અથવા તો એક ઋણ હોવું જોઈએ અથવા તો બે ઋણ હોવો જોઈએ, તો જ સરવાળો -7 આવે ને. રકમમાં આપણને નથી કીધું કે તમારે કેવા પૂર્ણાંક લેવાના છે, પણ તમને જે કન્ડિશન આપી છે એ રીતે તમારે કેવા પૂર્ણાંક લેવાના એ તમારે વિચારવું પડે. કારણ કે સરવાળો કેવો લાવવાનો છે -7, તો તમારે બે એવા પૂર્ણાંક પસંદ કરવાના કે જેનો સરવાળો છે -7 થવો જોઈએ. તો હું અહીંયા છે લખું છું, એક તો -6 - -1. હવે શું થાય, તો હું અહીંયા કામ કરું એટલે આ -6, હવે +-, જો યાદ રાખો પહેલા જે નિશાની હોય એનું સોલ્યુશન કરવાનું. અહીંયા પ્લસ છે, અહીંયા -6, તો +- કેવું થાય -, એટલે 1 કેવા થઈ જાય, -, થઈ ગયા, બરાબર? હવે -+ એટલે સંખ્યાનો શું કરવાનો, સરવાળો કરવાનો, એટલે 6 - 1 = 7, બંને સંખ્યા આપણે છે એટલે જવાબ કેટલો આવે -7. એક આ જોડી છે, બરાબર? એને આપણે નંબર આપી દઈએ આપે. ત્યાર પછી બીજું, હવે હું એક છે ધન પૂર્ણાંક લઉં છું અને એક ઋણ પૂર્ણાંક લઉં છું, તો એમાં 7 - -14. હવે જો કાઉન્સ ખોલો એટલે 7 + -, એટલે શું થયું 7 - 14. હવે 7 માંથી 14 જાય એટલે આપણને જવાબમાં કેટલા મળે, -7 મળે, કારણ કે 14 - 7 એટલે 7 અને મોટા 14 છે -, એટલે જવાબ કેવો આવે -. એટલે આ રીતે છે વિદ્યાર્થી મિત્રો તમે જોડી બનાવી શકો. યાદ રાખવાનું કે કાં તો તમે બંને ઋણ પૂર્ણાંક લો, બરાબર -6 - -1, એવી રીતે -5 - -2, એવી રીતે -4 - -3, બરાબર? એ બંને ઋણ પૂર્ણાંક લઈ શકો. ત્યાર પછી એક ઋણ પૂર્ણાંક અને એક ધન, એક તમે અહીંયા લીધેલું છે 7 - -6, એવી રીતે તમે લઈ શકો -21 - 14, બરાબર? તો એનો પણ શું થાય, જવાબ -7 જ આવે. તો આ રીતે છે મેં અહીંયા બે જ જોડી લખેલી છે, તમે આનાથી વધારે પણ લખી શકો, બરાબર? રકમમાં આપણને વિદ્યાર્થી મિત્રો ખાલી આપણને જોડી લખવાની કીધી છે, કેટલી લખવાની કીધી છે એ કીધું નથી. ત્યાર પછી એમાં કીધેલો છે તફાવત -10. હવે આપણે એવા બે ઋણ પૂર્ણાંક અથવા તો એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંક લેવાનો કે જેનો તફાવત -10 થાય, બરાબર? ધન પૂર્ણાંક તો ચાલે નહીં, કારણ કે ધન પૂર્ણાંકોનો સરવાળો કરીએ તો જવાબમાં તો ધન પૂર્ણાંક મળે, આપણી પાસે અહીંયા માંગેલું છે -10. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પહેલી જોડી લઈએ -20 - -10, મેં અહીંયા બંને ઋણ પૂર્ણાંક લીધેલા છે. હવે આપણે પહેલા કાઉન્સ જોઈએ તો -20 - -9 - +, એટલે 10 કેવા થઈ ગયા, ધન થઈ ગયા. હવે +- એટલે બાદ બાકી થશે, 20 - 10 થાય એટલે 10 મળે, મોટા 20 - -, એટલે જવાબ આવે -10, બરાબર? આ રીતે થશે. ત્યાર પછી હજી એક લખેલી છે આપણે -42 - -32. હવે અહીંયા -42, બરાબર? નામ શું માનું, -+ એટલે 32, તો +- 42 માંથી 32 થાય એટલે 10 મોટા 42 થી -, એટલે જવાબ આવે -10. આ રીતે મેં અહીંયા બે જોડી લખેલી છે, બરાબર? તમે તમારી રીતે જવાબ લાવી શકો, બરાબર? આના સિવાયની પણ તમે પૂર્ણાંક સંખ્યાઓ લઈ અને દાખલો ગણશો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે એવું કીધેલું છે કે સરવાળો 0 હોય. હવે જો સરવાળો 0 હોય તો ત્યારે આપણે ખાસ યાદ રાખવાનું
બધી સંખ્યા હોવી જોઈએ, તો જ સરવાળો ઝીરો થાય, બાકી થાય નહીં. તો આપણે છે સંખ્યા પસંદ કરીએ વિદ્યાર્થી મિત્રો અને એનો સરવાળો કરતા જઈએ, એટલે જવાબ કેટલો આવે? ઝીરો. ફોર એક્ઝામ્પલ પ્લસ 15 વત્તા માઇનસ 15. તો હવે અહીંયા છે કૌંસ ખોલું, 15 પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ 15, 15 માં 15 જાય તો 0. એ રીતે જે બીજું ઉદાહરણ લઈએ, માઇનસ 23 વત્તા 23 કૌંસ ખોલું એટલે માઇનસ 23 પ્લસ 23, 23 માંથી 23 જાય જવાબ શું આવે? 0. આવા તમારે શું કરવાનું, વિરોધી સંખ્યા જ લઈ લેવાની, બરાબર? વિરોધી સંખ્યા છે એનો સરવાળો કરી દેવાનો અને જવાબ કેવો આવે? 0. આ અને વિરોધી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો એ કોને કહેવાય એ પણ તમને ખ્યાલ છે, કે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કરતા જવાબ 0 મળે તો તેને કહેવાય એકબીજાની વિરોધી સંખ્યા. અને તમને એવું પૂછે 15 છે એની વિરોધી સંખ્યા કઈ થાય? તો માઇનસ 15. 20 છે એની વિરોધી સંખ્યા કઈ થાય? માઇનસ 20. એવી રીતે માઇનસ 23 હોય એની વિરોધી સંખ્યા કઈ થાય? પ્લસ 23, બરાબર? તો આ રીતે છે તમારે દાખલા ગણવાના રહેશે. અહીંયા આપણો દાખલા નંબર 1 છે પૂરો થાય છે. ત્યાર પછી દાખલા નંબર 2 એમાં કીધેલું છે કે જેનો તફાવત 8 હોય એવા ઋણ પૂર્ણાંકોની જોડી. હવે જો અહીંયા આપણે જવાબમાં પ્લસ 8 લાવવાના છે, ખાલી 8 કહ્યું એટલે આપણે કેવું સમજવાનું? પ્લસ 8. હવે તફાવત કેટલો લાવવાનો છે? તફાવત લાવવાનો છે પ્લસ 8 અને બંને છે ઋણ પૂર્ણાંક હોવા જોઈએ. જો આમાં આપણને છે એકમમાં કંઈ કીધું નહોતું તમારે કેવા પૂર્ણાંકો લેવાના છે, પણ દાખલા નંબર જે 2 છે એનો એ છે એમાં તમને કીધેલું છે કે જવાબ આવવો જોઈએ પ્લસ 8 અને બંને હોવા જોઈએ ઋણ પૂર્ણાંક અને તફાવત હોવો જોઈએ, બરાબર? તો અહીંયા આપણે જોઈએ દાખલા નંબર 2. પહેલા છે વિદ્યાર્થીઓ ખાસ સમજવાની, કારણ કે આ છે તમારા માટે અઘરું પડશે, કારણ કે જે રીતે તમને કન્ડિશન આપેલી છે એ રીતે જ તમારે જોડી બનાવવાની છે. દાખલા નંબર 2 હું છે પહેલાં અહીંયા રકમ લખી દઉં એટલે આ બંને છે જોડી બનાવવાનો ખ્યાલ આવે, જેનો તફાવત 8 હોય એવા ઘણી બધી જોડી બનાવી
આપી શકો. ઋણ પૂર્ણાંક લેવાના પહેલા નાની સંખ્યા લેવાની, ત્યાર પછી તફાવત લેવાનો, અને ત્યાર પછી મોટી સંખ્યા લેવાની. એટલે મોટી સંખ્યા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, બરાબર? એટલે જેને છેલ્લે છે જવાબ તમને પ્લસ આઠ મળે. અને જો અહીંયા માઇનસ આઠ માંગેલો હોત તો તમારે આ સંખ્યા પહેલા લેવાની, મોટી અને નાની ક્યારે લેવાની, પછી તફાવતની નિશાની પછી લેવાની. ત્યાર પછી દાખલા નંબર બે માં છે માઇનસ પાંચ હોય એવા ઋણ ગુણાંક અને ધન ગુણાંક લખો. હવે આપણે અહીંયા સરવાળો કરવાનો છે, ધન ગુણાંક લેવાનો છે અને ઋણ ગુણાંક લેવાનો છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો કે જવાબ છે એ માઇનસ પાંચ આગળ લાવવાનો છે. તો જવાબ માઇનસ પાંચ લાવ્યા તો આપણે શું કરવાનું કે જે ઋણ ગુણાંક છે એમાં આપણે મોટી સંખ્યા લેવાની, ધન ગુણાંકમાં છે આપણે નાની સંખ્યા લેવાની. કારણ કે તો જ આપણને જવાબ કેવો મળે, માઇનસ પાંચ મળે. આપણે અહીંયા છે લખીએ તો માઇનસ દસ વત્તા પાંચ, આ ઋણ ગુણાંક આ ધન ગુણાંક બંનેનો શું થયો? સરવાળો. રકમમાં આપણે એ જ કહેવાયું છે કે ઋણ ગુણાંક અને ધન ગુણાંકનો સરવાળો માઇનસ પાંચ થવો જોઈએ. તો ઋણ ગુણાંક ધન ગુણાંક હવે પ્લસ માઇનસ માઇનસ, બરાબર? એટલે માઇનસ દસ પ્લસ પાંચ, તો અહીંયા બાદ બાકી થશે કારણ કે એક ધન સંખ્યા એક ઋણ સંખ્યા. તો દસ માંથી પાંચ જાણીએ જવાબમાં મળે પાંચ, મોટી સંખ્યા છે ઋણ છે. આ રીતે છે તમારે દાખલો ગણવાનો, પેલા ઋણ સંખ્યા લેવાની અને મોટી લેવાની, ત્યાર પછી લેવાની ધન સંખ્યા, વચ્ચે સરવાળાની નિશાની. અને યાદ રાખવાનું કે ધન સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો એ ઋણ સંખ્યા એવી રીતે લેવાની કે એનો છે તમે બાદ બાકી કરો ત્યારે જવાબ કેટલો મળે? માઇનસ પાંચ. એવી રીતે બીજું છે એ લઈએ આપણે તો માઇનસ પાંત્રીસ પ્લસ ત્રીસ. હવે જે રીતે કહું છું એ રીતે તમે તમારી રીતે પણ જોડ બનાવી શકો. ઋણ ગુણાંક ધન ગુણાંક વચ્ચે સરવાળાની નિશાની અને છે તફાવત એ રીતે લેવાનો કે જવાબ તમને માઇનસ પાંચ મળે, બરાબર? જેમ કે પાંત્રીસ ત્રીસ દસ પાંચ પંદર અને દસ, એવી રીતે તમે કોઈ પણ છે સંખ્યાઓ લઈ શકો. અને તમારી રીતે છે જે રીતે આપણે કન્ડિશન એટલે કે શરત આપેલી છે એ રીતે તમે પૂર્ણાંક સંખ્યાઓની જોડ બનાવી શકો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આમાં જે દાખલા નંબર બે માં જે ત્રીજું આપેલું છે એ એમાં આપણને કીધેલું છે કે જેનો તફાવત માઇનસ ત્રણ હોય એવા ઋણ ગુણાંક અને ધન ગુણાંક લખો. તો અહીંયા આપણે લખી પહેલા રકમ લખી હવે જો અહીંયા ખાસ યાદ રાખો એક ઋણ પૂર્ણાંક એક ધન પૂર્ણાંક અને બંનેનો શું લેવાનો તફાવત, બરાબર? એટલે અહીંયા છે હું આવી જરૂર ત્યાર પછી અહીંયા તફાવત અને ત્યાર પછી અહીંયા શું આવશે ધન પૂર્ણાંક. હવે જો ઋણ પૂર્ણાંક તરીકે બે લઉં અને ધન પૂર્ણાંક તરીકે તમારે આ રીતે કાઉન્સમાં છે પ્લસ એટલો, બરાબર? તો હવે શું કરીએ આપણે, પહેલાં તો કાઉન્સમાં નાખીએ આપણે વ્યવસ્થિત અહીંયા માઇનસ કે પછી તફાવત એટલે માઇનસ એ નિશાની અને ધન ગુણાંક એટલે શું થયું પ્લસ કે. તો કાઉન્સ કરું અહીંયા તો માઇનસ કે પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ કે. હવે માઇનસ માઇનસ
વિદ્યાર્થી મિત્રો આ સિવાય કે કોઈ જોડી મળશે નહીં, આમાં એક જ જોડ મળશે આપણને, બરાબર. માઇનસ બે અને પ્લસ એક જેનો તફાવત કરી આપણે તો આપણને શું મળે? માઇનસ ત્રણ મળે. એ સિવાય કોઈ ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક છે એવી જોડી નહીં મળે, કે જેથી તમારો જવાબ છે એ માઇનસ ત્રણ લેવાનો છે. જો આમાં ઝીરો લેવાનું નથી, કારણ કે આપણને શું કીધું છે? ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક. તો આ ઋણ પૂર્ણાંક આ ધન પૂર્ણાંક, તો મેં અહીંયા લીધું માઇનસ બે, પછી તફાવત કરેલો છે એટલે શું આવે? બાદબાકી નિશાન અને આ ધન પૂર્ણાંક. હવે હું કૌંસ ખોલું તો આ માઇનસ બે દરમિયાન નહીં, કારણ કે એની આગળ કોઈ નિશાની છે નહીં, પણ આની આગળ નિશાની છે. કૌંસ ખોલું તો મને કંઈક આવું મળે? બે નિશાની એક સાથે શક્ય નથી, એટલે આપણે એનું સોલ્યુશન કરવું પડે. તો સોલ્યુશન કરવા માટે આપણે શું કરવાનું? આપણે નિયમ લગાવવાનો. માઇનસ પ્લસ શું થાય? માઇનસ, એટલે એક એવો થઈ ગયો માઇનસ, બરાબર. હવે અહીંયા માઇનસ બે અને માઇનસ એક, આપણે માઇનસ આપણે માઇનસ, બરાબર. તો આપણો નિયમ છે માઇનસ માઇનસ શું થાય? પ્લસ, એટલે આ બંને સંખ્યાનો આપણે શું કરવાનો? સરવાળો. તો બે અને એક કેટલા થશે? ત્રણ થાય. તો જો અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે તમારે શું સમજવાનું છે? કે તમારે સંખ્યાનો સરવાળો કરવાનો છે. તમારે જવાબમાં પ્લસ ત્રણ લખવાના નથી, બરાબર. તમારો જવાબ ખોટો પડે. ખાલી તમારે જે આ નિશાની છે એના આધારે નક્કી કરવાનું છે કે આ સંખ્યાનો સરવાળો થશે કે બાદબાકી. સરવાળો બાદબાકી થઈ જાય પછી હવે અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે સરવાળો થયો, તો જવાબમાં અહીંયા ત્રણ. હજી આ ત્રણ પ્લસ છે કે માઇનસ એ નક્કી નથી. એ ક્યારે નક્કી થાય? કે તમારે છે તમારી પાસે જે પૂર્ણાંક સંખ્યાઓ છે બંને એમાં જોવાનું, જે સંખ્યા મોટી હોય એની આગળ જે નિશાની હોય એ છેલ્લે જવાબ આપવાનું. તો અહીંયા બે અને એક મોટું કોણ કહેવાય? બે. તો ડી આગળ કઈ નિશાની છે? માઇનસ. નો જવાબ આવશે તમારો માઇનસ ત્રણ, બરાબર. એટલા માટે જવાબ માઇનસ આવે છે. અને ધારો કે વિદ્યાર્થી મિત્રો આવું હોય માઇનસ બે પ્લસ એક, તો પ્લસ માઇનસ માઇનસ થાય એટલે સંખ્યાને શું થાય? બાદ કરે તો કેટલા આવે? બે માંથી એક જાય એટલે એક. પણ આ એક છે હજી પ્લસ આવે કે માઇનસ આવે એ આપણને ખબર નથી. આપણે જવાબ આપી તો મોટું કોણ છે? બે. એની આગળ કઈ નિશાની છે? માઇનસ. નો જવાબ આવે માઇનસ. ધારો કે એવી રીતે હોય માઇનસ બે પ્લસ ત્રણ, તો પ્લસ માઇનસ માઇનસ એટલે બાદ બાકી થશે. તો ત્રણ માંથી બે જાય એટલે આપણે કેટલા મળે? એક. હવે શું અહીંયા ત્રણ કેવા છે? મોટા છે. કેવા છે? પ્લસ. નો જવાબ આવે પ્લસ, બરાબર. પેલા છે નિશાનીના આધારે સંખ્યાનો સરવાળો બાદ બાકી કરી દેવાનો, થઈ ગયો. ત્યાર પછી તમારે વિદ્યાર્થી મિત્રો રકમ જોવાની પડી અને એમાં જે છે મોટી સંખ્યામાં જે નિશાની હોય એ છેલ્લે જવાબ, તો તમારો જવાબ છે સાચો. તો હવે ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર ત્રણ. આમાં તો ખાલી તમારે એક જ જોડ લખવાની છે, માઇનસ બે માઇનસ કૌંસમાં પ્લસ એક, બરાબર. એનો જવાબ આવે માઇનસ. એ સિવાય આપણે કોઈ જોડ બીજી મળશે ને? હવે અહીંયા આપણે જોઈએ દાખલા નંબર ત્રણ. તો એમાં કહેલું છે કે ક્વિઝના ત્રણ ક્રમિક રાઉન્ડ પછી ટીમ એના ગુણ માઇનસ ચાલીસ, દસ અને ઝીરો છે. ટીમ બીના ગુણ દસ, ઝીરો અને માઇનસ ચાલીસ છે. તો કઈ ટીમના ગુણ વધુ છે? શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકે? તો આમાં આપણે શું કરવાનું? પહેલાં તો ટીમ એ અને ટીમ બી છે એના કુલ ગુણ કુલ ગુણ મળી જાય ત્યાર પછી આપણે કહી શકીએ કે કોના ગુણ વધુ થશે, બરાબર. અને ત્યાર પછી આપણે હજી એક પ્રશ્ન પૂછેલો છે કે શું પૂર્ણાંકોને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય? તો પહેલા આપણે જે જવાબ મેળવી લઈએ, બરાબર, બંને ટીમના કુલ ગુણ, ત્યાર પછી આપણે છેલ્લે લખીશું દાખલા નંબર ત્રણ. હવે અહીંયા ટીમ એના ગુણ આપણે જે આપેલા છે ફેરફાર થાય નહીં, એ આપણે છે
પાંચ નિયમો જોયા એમાં જોયું હતું કે ઝીરો છે એવી છે તટસ્થ સંખ્યા છે. ત્યાર પછી ટીમ બી છે એના આપણે લખીએ. ટીમ બી ના ગુણ આપણને અહીંયા આપેલા છે દસ ઝીરો અને માઇનસ ચાલીસ છે. તો ટીમ બી ના ગુણ લખીએ. માઇનસ આઠ બરાબર, તો અહીંયા માઇનસ આઠ લખેલું છે તો અહીંયા
કયો નિયમ છે? ક્રમનો નિયમ છે, પૂર્ણાંકોના સરવાળા માટે ક્રમનો નિયમ. બરાબર, ક્રમનો નિયમ જો હવે પહેલી સંખ્યા વત્તા બીજી સંખ્યા, બરાબર બીજી સંખ્યા વત્તા પહેલી સંખ્યા, પરિણામ સરખું જ મળે. એવી રીતે માઇનસ ત્રેપન પ્લસ બરાબર માઇનસ ત્રેપન. હવે ત્રેપન છે માઇનસ છે, એમાં હું શું ઉમેરું તો મને જવાબ છે પાછો માઇનસ ત્રેપન જ મળે. તો એ એક જ સંખ્યા છે, એ છે ઝીરો. કારણ કે ઝીરો ને કોઈ પણ પૂર્ણાંક સંખ્યામાં ઉમેરીએ જવાબ એની એ જ પૂર્ણાંક સંખ્યા મળે. ખાલી જગ્યા જોતા તમને અંદાજો આવી જવો જોઈએ કે આમાં તમારે કયો નિયમનો ઉપયોગ કરવાનો છે, જેથી તમને જવાબ મળી જાય. ત્યાર પછી સત્તર કરતા બરાબર ઝીરો. હવે સત્તર માં હોય ને કઈ સંખ્યા ઉમેરું તો જવાબ મને ઝીરો મળે. અહીંયા વિરોધી સંખ્યાનો નિયમ લાગુ પડે કે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો ઝીરો થાય તો બંને કેવી હોય? વિરોધી સંખ્યા હોય. જવાબ શું આવે? માઇનસ સત્તર. આપણે સત્તર કાઉન્સ ખોલો એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે એટલે સત્તર કેવા થાય? માઇનસ. સત્તર માંથી સત્તર જાય એટલે જવાબ શું આવે? ત્યાર પછી અહીંયા લખેલું છે તેર વત્તા કાઉન્સમાં માઇનસ બાર વત્તા. હવે અહીંયા કાઉન્સ છે અને જો અહીંયા ત્રણ સંખ્યા આપેલી છે બરાબર, અહીંયા બાજુ તેર વત્તા કાઉન્સમાં માઇનસ બાર વત્તા માઇનસ સાત. તો આ કયો નિયમ છે? પૂર્ણાંકોના સરવાળા માટે જૂથનો નિયમ. તો અહીંયા શું આવે? માઇનસ સાત આવે. કારણ કે પેલા તેર અને માઇનસ બાર નું જૂથ બને, માઇનસ સાત કાઉન્સે બાર, ત્યાર પછી તેર કાઉન્સે બાર અને માઇનસ બાર અને માઇનસ સાત નું જૂથ બનાવેલું છે. ત્યાર પછી આ પણ કયો નિયમ છે? જૂથનો નિયમ જ છે. અહીંયા માઇનસ ચાર છે કાઉન્સમાં છે પંદર અને માઇનસ ત્રણ. હવે માઇનસ ચાર અને પંદર નું જૂથ બનાવેલું છે તો કાઉન્સની બાર કોણ રહેશે? માઇનસ ત્રણ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આપણી સાથે એક પોઈન્ટ પૂરું થાય છે. આગળ વિડીયો લેક્ચરમાં છે આપણે પૂર્ણાંકોના